વિદ્યાર્થી મિત્રો, જીટીયુ દ્વારા 25 જૂનથી લેવાનાર એક્ઝામ માટેના એક્ઝામ ફોર્મ કેવી રીતના ભરવાના છે અને એના માટેનું પેમેન્ટ કેવી રીતના કરવાનું છે તે અંગેની થોડી ગાઈડલાઈન આપણે જોઈ લઈએ, જે જીટીયુ દ્વારા બહાર પાડવામાં આવેલો છે. તો જીટીયુ દ્વારા જે એક્ઝામ ફોર્મ માટેનું સર્ક્યુલર બહાર પાડવામાં આવેલો છે, જે સર્ક્યુલર છે રેફરન્સ નંબર જીટીયુ એક્ઝામ ફોર્મ DEDA 3901, અને એની તારીખ છે 3 જૂન 2020, જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગના 6ઠા અને 8માં સેમેસ્ટરના એક્ઝામ ફોર્મ ઓનલાઈન વિદ્યાર્થીઓ ભરવાના છે. તેની તારીખ છે 8 જૂનથી 12 જૂન, અને ડિપ્લોમા આર્કિટેક્ચર માટે 6ઠા સેમેસ્ટરના ઓનલાઈન એક્ઝામ ફોર્મ ભરવાના છે, જેની તારીખ છે 8 જૂનથી 12 જૂન. હવે વિદ્યાર્થીઓ, આપણે જે ઓનલાઈન એક્ઝામ ફોર્મ ભરવાના છે એ કેવી રીતના ભરવાના છે તો તે અંગે જોઈ લઈએ. તો સૌ વિદ્યાર્થીઓએ એમના જે જીટીયુનું જે પોર્ટલ છે student.gtu.ac.in, એ સ્ટુડન્ટ પોર્ટલ ઉપર જવાનું છે, અને એ સ્ટુડન્ટ પોર્ટલ ઉપર એમણે પોતાનો આઈડી અને પાસવર્ડ, આઈડી જે છે એમાં તમારો એનરોલમેન્ટ નંબર આવશે અને તમારો તમને જે પાસવર્ડ હશે તમારો ક્રિએટ કરેલો, એ પાસવર્ડ સાથે કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમે તમારા એકાઉન્ટમાં લોગિન થઈ જશે. જે વિદ્યાર્થી મિત્રો પ્રથમવાર સ્ટુડન્ટ પોર્ટલ ઉપર લોગિન થવા માંગતા હશે તેમણે એમનું એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. તો એકવાર તમે તમારા એકાઉન્ટમાં લોગિન થઈ જશો સ્ટુડન્ટ પોર્ટલ ઉપર, ત્યારબાદ મેઇન મેનુમાં તમે એક્ઝામ ફોર્મ પર ક્લિક કરશો તો તમારું જે એક્ઝામ ફોર્મ છે 6ઠા સેમેસ્ટર અથવા 8માં સેમેસ્ટર, એ એક્ઝામ ફોર્મ ડિસ્પ્લે થઈ જશે. અને એ એક્ઝામ ફોર્મમાં તમને જે સેમેસ્ટરમાં જે સબ્જેક્ટની એક્ઝામ આપવાની છે એ એક્ઝામ ફોર્મ જે છે એમાં બધા સબ્જેક્ટ કોડ અને એનું નામ આવી જશે. એ તમારે વ્યવસ્થિત ચેક કરી લેવાનું છે કે એમાં કોઈ એક્ઝામ માટેનું સબ્જેક્ટ કોડ કે સબ્જેક્ટ રહી નથી ગયા ને, એ ચેક કરી લેવાનું છે. એ ચેક કરી લીધા પછી તમે નીચે જશો તો તમારે નીચે જે છે એ એક્ઝામ ફોર્મ ભરવા માટેનું એક પેમેન્ટ લિંક આવશે, જેના ઉપર ક્લિક કરશો એટલે એ ક્લિક કરવાથી તમને એ પેમેન્ટ ઓપ્શનમાં જશો અને એમાંથી તમે એક્ઝામ ફીસ જે છે એ ઓનલાઈન જીટીયુમાં તમે ભરી શકશો. આ રીતે તમારે ઓનલાઈન ફોર્મ જે છે સબમિટ કરવાનું રહેશે. હવે જે વિદ્યાર્થી મિત્રો પોતાના રેસિડેન્શિયલ એરિયામાંથી એક્ઝામ આપવાની હોય છે, તો એ વિદ્યાર્થી પોતાનું રેસિડેન્શિયલ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું હોય છે, તો તમે એક્ઝામ ફોર્મ જે ડિસ્પ્લે થાય છે એમાં નીચે જશો તો એક્ઝામ ફોર્મના નીચે એક સિલેક્શન ઓફ ડિસ્ટ્રિક્ટ જે ઓપ્શન આવશે, એ સિલેક્શન ઓફ ડિસ્ટ્રિક્ટ કોને સિલેક્ટ કરવાનું છે કે જે વિદ્યાર્થીઓએ પોતાના રેસિડેન્શિયલ ડિસ્ટ્રિક્ટમાંથી એક્ઝામ આપવાની છે અથવા સેન્ટર સિલેક્ટ કરવાનું છે એમના માટે છે. જે વિદ્યાર્થીઓ પોતાના સંસ્થાના ડિસ્ટ્રિક્ટમાં રહેતા હોય અથવા સંસ્થાના ડિસ્ટ્રિક્ટમાંથી જ એક્ઝામ આપવાની હોય તેમણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની જરૂર નથી, પરંતુ જે વિદ્યાર્થીઓ સંસ્થાના ડિસ્ટ્રિક્ટ સિવાય બહારના ડિસ્ટ્રિક્ટમાંથી એક્ઝામ આપવાની છે એ વિદ્યાર્થીઓએ પોતે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. તો એ તમે સિલેક્શન ઓફ ડિસ્ટ્રિક્ટ પર ક્લિક કરશો તો તમને દરેક આપણા ગુજરાતના દરેક ડિસ્ટ્રિક્ટ જે છે એ ડ્રોપડાઉન બોક્સમાં આવી જશે અને એમાંથી તમારે જે ચોઈસ સિલેક્ટ કરવાની હશે એને સિલેક્ટ કરીને પછી સબમિટ કરવાનું રહેશે. એટલે તમે જે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એ ડિસ્ટ્રિક્ટમાંથી તમે એક્ઝામ આપી શકશો. હવે આપણે જે એક્ઝામ ફોર્મ તમારું સબમિટ થઈ ગયા પછી તમે સપોઝ કે એ એક્ઝામ આપી શકતા નથી, જે આપણે 25 જૂનથી એક્ઝામ લેવાની છે ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ માટેની, તો એ એક્ઝામ તમે આપી શકતા નથી, તો એ વિદ્યાર્થીઓ માટે પણ જીટીયુએ વ્યવસ્થા કરી છે. એના માટે પણ એક સર્ક્યુલર બહાર પાડવામાં આવેલો છે, અને સર્ક્યુલર છે જીટીયુ એક્ઝામ સમર 2020 ઓનલાઈન, અને ડેટ છે 7 જૂન 2020. તો એ સર્ક્યુલર પ્રમાણે જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકતા નથી તેમના માટે ઓનલાઈન એક્ઝામની વ્યવસ્થા પણ કરવામાં આવશે, પરંતુ એના માટે અલગ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ કન્ટેનમેન્ટ ઝોનમાં રહે છે અથવા આઉટસાઇડ ઓફ ગુજરાત છે અથવા આઉટસાઇડ ઓફ ઇન્ડિયા છે, કે જે વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી શકવા માટે એબલ નથી, તો એ વિદ્યાર્થીઓ માટે પણ 20 જુલાઈ પછી ઓનલાઈન એક્ઝામ જે છે એ કન્ડક્ટ કરવામાં આવશે, અને એના માટે પણ એક અલગથી નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 25 જૂનથી જે એક્ઝામ આપવાની છે એના માટે ફોર્મ ભરવાનું છે, ઓનલાઈન ભરવાનું છે. એના માટે તમારે student.gtu.ac.in પોર્ટલ ઉપર ઓનલાઈન એક્ઝામ ફોર્મ અને ફીસ ભરવાની છે. સાથે સાથે જો તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવું હોય તો એ પણ તમે સિલેક્ટ કરી શકશો,
एना माटेनी तारीख छे 8 जून थी 12 जून। तो 8 થી 12 જૂન ની વચ્ચે તમે આ પોર્ટલ ઉપર જઈને તમારું ફોર્મ સબમિટ કરી દો અને સાથે સાથે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવું હોય તો પણ તમે સિલેક્ટ કરી શકો છો।